અને ઠાકોરજીની સેવા સંપ્રદાયની પ્રણાલિકા એવી છે કે યોગ્ય ગુરુ પાસે, ઠાકોરજીને યોગ્ય ગુરુ પાસે, મહાપ્રભુજીમાં સિદ્ધાંત નિષ્ઠા રાખનાર ગુરુ પાસે ઠાકોરજીને પુષ્ટ કરાવીને ભગવત સેવા કરવી જોઈએ. છ મહિનામાં આમ કરો તો પુષ્ટ થઈ જાય તો, અને તમને એવું લાગતું હોય કે કોઈ પણ વલ્લભ કુલ સિદ્ધાંત નિષ્ઠાવાળા નથી, ગુરુ બનવાને લાયક નથી, કારણ કે મને અંકલેશ્વરની શિબિરમાં એક વૈષ્ણવ કહ્યું કે હું બધા બાલકો પાસે જાઉં છું, જોઉં છું, પ્રવચન સાંભળું છું, પણ મને બ્રહ્મ સંબંધ આપી શકે એવી યોગ્યતા મને એમાં દેખાતી નથી, એટલે હજી સુધી મેં બ્રહ્મ સંબંધ લીધું નથી. બહુ બહુ આવો આ જરૂરી છે, એટલું એલર્ટ હોવું જરૂરી છે કે હું જાઉં જોઉં બધે, મને લાગતું નથી કે બ્રહ્મ સંબંધ આની પાસે લેવું જોઈએ, મારું મન હજી સુધી માન્યું નથી, અને એટલે હજી સુધી મેં બ્રહ્મ સંબંધ લીધું નથી, પણ સંપ્રદાયની બધી જ રીતભાતનું અનુસરણ હું કરું છું, અન્યાશ્રય ત્યાગ વગેરે જે કાંઈ છે, પણ મને બ્રહ્મ સંબંધની યોગ્યતા મને નથી લાગતું કે આને ગુરુ કરવા જ જોઈએ, એનું પરીક્ષણ કરું છું હું, મને લાગ્યું નથી કે એને ગુરુ કરવા જ જોઈએ. મેં સારી વાત છે, એટલું એલર્ટ રહેવું જરૂરી છે. તો મેં કીધું તો તમને મહાપ્રભુજીમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, મહાપ્રભુ વલ્લભાચાર્યચરણના ઉપદેશોમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. તો મહાપ્રભુજી તમારા ગુરુ છે, અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવો કોઈ ગુરુ તમને ન લાગતો તો સ્વયં વાપી તદ ભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક વચ્ચે તો તમે સેવા કરવા માંડો, કઈ વાંધો નહીં ચાલો, પણ તમને સંપૂર્ણ નિષ્ઠા કૃષ્ણમાં હોવી જોઈએ, અને મહાપ્રભુજીને તમે ગુરુ માની શકો છો. અને પર્સનલી તમે મળજો, મેં કીધું પર્સનલી મળજો તો હું તમને યોગ્ય ગુરુ પણ બતાવીશ, કે મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર તમને હું પર્સનલી, બાકી જાહેર કરતા નહીં કે કંઈક જાહેરાત કરતા હશે, એડવર્ટાઈઝ કરતા હશે, તો મેં કીધું સાવ શૂન્યાવકાશ હજી સર્જાણો નથી, તો હું બે ચાર ઠેકાણા તમને બતાવી દઈશ કે તમે આ રીતે એમની પાસે જઈ અને ઠાકોરજી એની પાસે મળો, ચાલો તમને સંતુષ્ટિ થાય છે કે નહીં, ત્યારે હું તમને એક જગ્યાએ મોકલું, ચાલો કોઈ સ્પષ્ટ રીતે મળજો, એટલે મેં તમને જવાબ આપી દઉં. બાકી તમને અત્યારે એવું લાગે છે કોઈ બાલક પાસે મારે બ્રહ્મ સંબંધ જેવા ગુરુ બનાવવા જેવી મને યોગ્યતા દેખાતી નથી, એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો, મેં સાચી વાત, આવું એલર્ટ હોવું સારી વાત છે, ખરાબ વાત હોય દૂધનો દાયજો છાશ ફૂકી ફૂકીને પીએ બહુ જરૂરી છે, પણ મહાપ્રભુજીના ઉપદેશ ક્લિયર છે કે સ્વયં પણ સેવામાં પ્રવૃત્ત થઈ શકો, પણ એ ઠાકોરજીને તમારે સર્વસ્વ માનવા, પછી એમનો માનવા કે પુષ્ટ નથી, એ ઠાકોરજી કૃષ્ણ છે સાક્ષાત, એના રૂપમાં એ જ બિરાજી રહ્યો છે. મહાપ્રભુજીના વચનો અનુસાર, મહાપ્રભુજીની પ્રણાલિકા અનુસાર તમે ઠાકોરજીની સેવા કરો, પ્રભુ એ સેવાનો સ્વીકાર અવશ્ય કરશે. આ જે પ્રકાર તમે બતાવ્યો છે એટલો પ્રકાર એ સેવાનો પ્રકાર નથી, સેવાનો પ્રકાર નથી. હવે આ પ્રશ્નના જેને કર્યો છે એને સંતુષ્ટ ન થયો હોય જવાબથી તો હજી પૂછી શકે છે. કૃષ્ણાશ્રયનો પાઠ ઠાકોરજીની સન્મુખ થાય છે, સેવા ન થતી હોય તો કૃષ્ણાશ્રયનો પાઠ કેવી રીતે કરવો? જો ઠાકોરજીની સન્નિધિ નો અર્થ ત્રણ પ્રકારથી કર્યો છે, ભગવાન સેવા બિરાજતી હોય ઠાકોરજી તો એની સન્મુખ પાઠ કરવો, એક ઠાકોરજી સન્મુખ આપણે પાઠ કરી શકીએ કૃષ્ણાશ્રયનો, એક બીજું છે કે કોઈ ગુરુ કે કોઈ ભગવત ભક્ત કે તમને એવું લાગતું હોય કે કૃષ્ણનો ખરેખર સેવા કથામાં પરાયણ છે તો એની સન્મુખ પાઠ કરવો, એ પણ ભગવાનની સન્મુખ પાઠ કરવો સન્નિધિ કહેવાય. અને ત્રીજો અર્થ છે કે ભગવાનનો આશ્રય, શ્રી કૃષ્ણનો આશ્રય દ્રઢ થાય એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ કરો, ગમે ત્યારે કરો, ગમે ત્યાં કરો, તમે કૃષ્ણની સન્નિધિમાં પાઠ કરી રહ્યા છો કૃષ્ણના આશ્રય માટે. એમ ટીકાકારોએ ત્રણ રીતે સન્નિધિ બતાવી છે, ખાલી સન્મુખ જ નહીં પણ ભગવાનનો આશ્રય દ્રઢ થાય એના માટે ગમે ત્યારે, ગમે ત્યારે અને ગમે જગ્યાએ કરો કૃષ્ણની સન્નિધિ છે, હેતુ તમારો હોવો જોઈએ આશ્રયને દ્રઢ કરવાનો, એટલા માટે ગમે ત્યારે પાઠ થઈ શકે કૃષ્ણ આશ્રયનો. બીજું, પહેલા મંગલાચરણ કરવામાં આવે છે ભગવદ્વારતા વગેરેમાં અને છેલ્લે દ્રઢયન શા માટે બોલાય છે? મંગલાચરણ માટે તો શાસ્ત્રમાં એમ કીધું છે, હકીકતમાં મંગલાચરણ પહેલા પણ થાય અંતમાં પણ થાય, મંગલથી શરૂઆત કરવી જોઈએ. ત્યારે આપણે ગુરુ ભગવાન
અને શાસ્ત્ર એને વંદન કરવાની પ્રથા છે સર, કે જે શાસ્ત્ર છે એને પણ વંદન કરવું, ગુરુને પણ વંદન કરવું અને ભગવાનને પણ વંદન કરવું, એટલે મંગલ એનાથી શરૂઆત કરીએ છીએ આપણે કોઈ પણ ક્રમની. અને અંતમાં પણ હકીકતમાં એવોને જ પાછું સમર્પિત કરવું છે કે આ બધું એમના દ્વારા મળેલું છે, ગુરુઓને સમર્પિત, ભગવાનને સમર્પિત. નકર તો અહંકાર આવશે કે હું મેં કથા કરી, મેં કથા કરી, પછી ભક્તિ નહીં રહે, એ કર્મ થશે, પછી ભક્તિ નહીં રહે, મેં કથા કરી પણ આ બધાની કૃપાથી આ થયું છે એવો આશ્રયનો ભાવ રહે. એટલા માટે દ્રઢયની ચરણ સેવા કરીને, હા મેં આટલી સેવા કરી, તો જે અહંકારનો ઓડકાર આવ્યો ને તમે જેટલું કર્યું, અને કહેવાય દડી દડીની ઢાંકણીમાં આખી મહેનત ખૂબ કરી, અહંકાર આવ્યો તો પછી સેવા નથી, એટલે શું થયું, કાંઈ ફળ ન રહ્યું. એટલે આપણે શું કરીએ છીએ કે આચાર્ય ચરણોની કૃપાથી આ સેવા થઈ છે, મારાથી કંઈ થયું નથી, તો આપણે એમનું જ સ્મરણ કરીએ છીએ, દ્રઢયને ચરણ કર્યું. સેવા પૂરી કરતી વખતે પણ દ્રઢયને ચરણ, ભગવદ્ વાર્તા કરીને દ્રઢયને ચરણ, કે આ બધું એમનો આશ્રય છે, એમના દ્વારા પ્રાપ્ત થયેલું છે. તો અહંકારનો ઓડકાર ન આવે, છેલ્લે કે જયમાં પછી ઓડકાર આવે, તો આપણને આવો ઓડકાર આવે કે હા મેં સેવા કરી, તો વાત પૂરી થઈ જાય. સેવા આખા દિવસ સેવા કરીને ઓડકાર આવો આવ્યો મેં કરી, એટલે એવું ન થાય. એટલા માટે દ્રઢયને ચરણ કેરો ભરોસો, દ્રઢયને ચરણ કેરો. એક ભાઈ આવા સત્સંગ સોળસ ગ્રંથ તો કરાવે છે, પણ મને એનો ટોન વારંવાર આવો હોય, મારો સત્સંગ સાંભળો સખડી ધરતા થઈ ગયા, મારો સત્સંગ સાંભળો આટલા લોકો સખડી, સ્ટેશન ઉપર મેળો, સત્સંગ કર્યું, બીજે દિવસે હવેલી છોડી ઠાકોરજી પરાવી દીધા. એવી બધી વાત સાચી, પણ વચ્ચે વચ્ચે આ શું આવે છે, મારો સત્સંગ, મારો સત્સંગ. અરે ભાઈ મહાપ્રભુજીના વચનો કીધા એનાથી એને લાગ્યું નહીં, પછી પુષ્ટિ જીવ હોય તો. બાકી મેં કીધું હું કે દસ દસ વર્ષથી કહું છું, વીસ વીસ વર્ષથી કહું છું, તો ક્યાં અસર નતા થાય, પુષ્ટિજીવ ન હોય તો ન થાય, ન થાય. શિબિર કરતા જેની ઘરે શિબિર થતી ને, મારે આમ જગ્યાએ મારે બંધ કરી દેવું પડ્યું, એ ન સુધરા, એ કે અમે શિબિરે કરાવીએ અને પાછા બધા કાર્યક્રમોમાં ભાગ લે, તો પછી હું બંધ થઈ ગયો. આપણે બંધ કરો, હવે એ ન સુધરતા હોય તો એ શું થાય, આપણે બંધ કરો તો એ કાંઈ અસર ન થાય, લ્યો શિબિર એ જ કરાવે, એ જ સાંભળે, એને કાંઈ અસર ન થાય. તો પુષ્ટિ જીવ હશે અને મહાપ્રભુજીની વાણી બે વસ્તુ હશે ને તો કંઈક અસર થશે, બાકી ગમે એટલું કરો ને એને કંઈ અસર નહીં થાય. તો આવું વારંવાર આવ્યું, મેં કીધું તમે સત્સંગમાં આટલું ભૂલી જાજો, આવો ઓડકાર ન આવે, એટલે આપણે દ્રઢયને ચરણ કરીએ છીએ કે મહાપ્રભુજીની કૃપાથી આ બધું થયું છે, ને મારો સત્સંગ સાંભળો એમ થશે તો વાત પૂરી થઈ જશે ને. એટલે બધી જગ્યાએ દ્રઢયને બદલે બોલીએ છીએ આપણે કે આ ન થાય, અહંકાર ના આવે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવે કેટલા પાઠ કરવા જોઈએ, એનાથી જેટલા થાય એટલા કરવા જોઈએ, જેટલા એને થાય એટલા કરો, બધા ગ્રંથનો પાઠ કરો. આમાં કોઈ નિયમ નથી કે આટલા જ મુખ્ય પાઠ છે કે આટલા જ કરવા, પણ આપણે ત્યાં એક વસ્તુ નિશ્ચિત છે, સર્વોત્તમ સ્તોત્ર એ જેમ ગાયત્રીનો જપ છે એવી રીતે એને ગણાવવામાં આવ્યું છે. તો એક સર્વોત્તમ સ્તોત્ર અને ષોડશ ગ્રંથોનો નિયમિત પાઠ કરવો, એટલે એક શ્લોક, બે શ્લોક, પાંચ શ્લોક પણ સમજીને અર્થ સહિત, એ ષોડશ ગ્રંથનો પાઠ જ કહેવાય. ષોડશ ગ્રંથનો પાઠ એમ નહીં કે બધા સોળે સોળ બોલી જવા, સમજાય એકે નહીં, એમ નહીં, બે ચાર શ્લોક, દસ શ્લોક જે કાંઈ તમારા થઈ શકે એ ષોડશ ગ્રંથનો પાઠ કહેવાય. હું પાંચ પાઠ કરવા ને આ જ કરવા એવું નહીં રાખવાનું. સર્વોત્તમ સ્તોત્ર આપણા આચાર્ય ચરણનું નામનું સ્મરણ તો અવશ્ય કરવું જ જોઈએ, સર્વોત્તમ સ્તોત્ર તો અવશ્ય કરવું જોઈએ, શ્રી યમનાષ્ટક અવશ્ય આપણે બધાએ કરવું જોઈએ, શ્રી યમનાજી એ મંગલાચરણ રૂપ છે. બાકી તો બધા ગ્રંથો ક્રમશઃ લેતા જ જાઓ, બધા જ ગ્રંથનો પાઠ કરવો જોઈએ, અર્થ સહિત પાઠ કરવો જોઈએ, પાઠ બધાનો કરવો જોઈએ, ગીતાજીનો અને ભાગવતજીનો પણ કરવો. ષોડશ ગ્રંથમાં થોડુંક વાંચવું, થોડુંક ગીતાજી, થોડુંક ભાગવત, બધામાંથી આટલું તો આ તો નિત્ય પાઠ છે. ભાગવત ષોડશ ગ્રંથમાંથી, ષોડશ ગ્રંથનો પાઠ, ભાગવતનો પાઠ અને ગીતાજીનો પાઠ, આટલો પાઠનો ક્રમ તો આપણે રાખીએ છીએ. શ્રીકૃષ્ણ શરણમ જે કાંઈ વધારે થાય, અષ્ટાક્ષરની માલા શ્રીકૃષ્ણ શરણમ, બ્રહ્મ સંબંધિત હોય તો ગદ્ય મંત્રની માલા, આ આપણો ક્રમ છે. ગદ્ય મંત્રની માલા બહુ મોટી થાય પણ એટલે આપણે ત્યાં પહેલા ને છેલ્લા આખો મંત્ર બોલાય, બાકી પંચાક્ષર બોલાય, બાકી તો ગદ્ય મંત્રી માં સાંજ તો ગદ્યમાં સાંજ પડી જાય, ગદ્ય મંત્રની માલામાં જ આખો મંત્ર 108 વાર એક એક પાર આમ બોલો તો 3-4-5 કલાક એમાં જ થઈ જાય, જપમાં જ થઈ જાય. પણ પહેલે ને છેલ્લે આપણે બોલીએ છીએ આખો ગદ્ય મંત્ર, વચ્ચે ખાલી પંચાક્ષર બોલીને માલા કરીએ છીએ, તો આ આપણો નિત્યક્રમ છે.
અને છેલ્લો પ્રશ્ન છે કે મહાપ્રભુજીની બેઠકમાં સેવાનો પ્રકાર કેવો હોય? શ્રી મહાપ્રભુજીની બેઠકમાં સેવાનો પ્રકાર, મહાપ્રભુજી આચાર્ય ભાવથી એ બેઠકમાં શ્રી આચાર્ય ચરણ બિરાજે છે, તો આચાર્યની મર્યાદા પૂરેપૂરી સચવાય તો જ મહાપ્રભુજી ત્યાં બિરાજશે, નહીં તો મહાપ્રભુજી ત્યાં બિરાજશે નહીં, બીજું સ્થાન પસંદ કરશે કે અહીં તો હવે આ બધા ભેગા થઈ ગયા, મારી સામે જ મારા સિદ્ધાંતનું ખંડન કરે, મારા સામે મારા સિદ્ધાંતનું ખંડન કરે, મારાથી કેમ જોવાય? તો એવા બધા ભેગા થતા હોય તો અહીંયા મહાપ્રભુજી સ્થાન બદલાવી શકે છે. એવું કહે નથી કે મહાપ્રભુજી ફરજિયાત ફિક્સ થઈ ગયા કે અહીંયા જ બિરાજવું, ગમે ત્યાં બિરાજે. અને મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરી છે કે હું મારા જે અંતરંગ વૈષ્ણવો છે એમના ઘરે જ બિરાજું છું. બેઠકજીઓમાં બહુ જરૂરી નથી બેઠકજીમાં, હું તો વૈષ્ણવના ઘરે બિરાજું છું. અને બેઠકજીમાં જો આચાર્યોચિત મર્યાદા સચવાતી હોય તો બેઠકજીમાં બિરાજે, પૈસાનો વહીવટ આદાન પ્રદાન ન થતું હોય બહુ અને મનોરથો ન થતા હોય, મહાપ્રભુજીને હિંડોરા ન હોય, પલના ન હોય, મહાપ્રભુજીના જે ઠાકોરજીની જેમ સેવા ન હોય, ગેન છડી કુલે જોડ આવું બધું મહાપ્રભુજીને ધરાય છે, આવો સેવા પ્રકાર મહાપ્રભુજી ન હોય, ધોતી ઉપણા કંઠી જનોય ભાગવતજીની પોતી સંધ્યાનો સાર અને દૂધઘર સુધી ભોગ અને જારીજી, કારણ કે મહાપ્રભુજી સ્વયં પાકી હતા એટલે શ્રી મહાપ્રભુજી સખડી તો વલ્લભકુલના બાળકો પોતે જો સિદ્ધ કરીને ભોગ ધરે તો મહાપ્રભુજી સખડી ભોગ આવે, બાકી મહાપ્રભુજી સખડી ભોગ આવે નહીં. હિંડોરા પલના વગેરે હોય નહીં મહાપ્રભુજીને, મહાપ્રભુજીના હિંડોરા કોઈથી હોતા નથી. ડોલ ઉત્સવ મહાપ્રભુજીનો, કુનવારો છપ્પન ભોગ ને અન્નકૂટ મહાપ્રભુજીનો, આવું કંઈ હોય તો એ મહાપ્રભુજીનો સેવા પ્રકાર છે જ નહીં. બેઠકજીમાં મહાપ્રભુજી એવી જગ્યાએ બિરાજતા નથી, હું તો એવું માનતો નથી ક્યાં બિરાજતા હોય, કારણ કે મહાપ્રભુજીની સામે જેનું ખંડન કરવું તો બહુ મહાપ્રભુજી ત્યાં બિરાજે કેવી રીતે. આમાં લખ્યું છે કે હિંડોળા ઝુલાવતા હોય અને દર્શનમાં હિંડોળામાં વૈષ્ણવ પૈસા પધરાવતા હોય, પૈસામાં ધ્યાન હોય, તો આવી જગ્યાએ જવું શું કામ? મહાપ્રભુજી આપણે ઘરે કેમ ન બિરાજે? ષોડશ ગંધના પાઠ કરો, ષોડશ ગંધ એ મહાપ્રભુજીનું સ્વરૂપ છે, ષોડશ ગંધ એ વાંગમય સ્વરૂપ છે મહાપ્રભુજીને, ઘરે રહીને મહાપ્રભુજીને આ ઉપદેશોનો પાઠ કરો, બસ આવી જગ્યાએ જવાની જરૂર ના. સો વાતની એક વાત, જ્યાં સિદ્ધાંત મહાપ્રભુજીને જળવાતો ન હોય એવી જગ્યાએ જવું નહીં. એટલે આ પ્રશ્નોત્તરી જે કઈ પ્રશ્નો હતા, હવે આપણો વિષય પાછો ઠાકોરજી બાલક છે, બાલ્યાવસ્થાની અંદર યશોદાજી ઠાકોરજીને છોડીને પોતાના ધંધા વ્યવૃત્તિનું જે કાર્ય છે એમાં લાગેલા છે. ઠાકોરજી દહીં દૂધના માટલાઓ જે ભરેલા છે એ તોડી ફોડી નાખે છે અને વાંદરાઓને ખવડાવી દે છે. તો જે તમે સંપત્તિ ભક્તિના આવેશમાં ભગવાનને કેન્દ્રમાં રાખીને એકત્ર કરી હશે ભગવાન એનો સ્વીકાર કરશે, પણ ભગવાનને મૂકીને તમે, જો તમે ભગવાનને મૂકીને ઠાકોરજીને મૂકીને એ બીજા કાર્યમાં આસક્ત થશો તો ઠાકોરજી તમારી પર પુષ્ટિ વિચારેલી હશે, જો બરાબર પૂતનાનો નાશ થઈ ગયો હશે તો ઠાકોરજી જે છે એ પોતાના ઉપયોગમાં વસ્તુ નહીં આવે અને અન્યત્ર વાંદરાઓને ખવડાવી દેશે. એ પ્રસંગથી આપણે શરૂઆત કરીએ છીએ, કાલે એ પ્રસંગ રહી ગયો છે વચ્ચે. ઠાકોરજી બધાને ખવડાવી દે છે, તો ત્યાં એ ભાવ વિચારવાનું લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે ઘરની અંદર કોઈ સંપત્તિ ચોરાઈ જાય, અન્યના ઉપયોગમાં આવે, ઠાકોરજીના ઉપયોગમાં ન આવે, કે આપણા પરિવારના સભ્યો કે જે ઠાકોરજીની સેવા અનુકૂળ છે એના ઉપયોગમાં પણ ન આવે, ચોર ચોરી કરી જાય, આપણે દુઃખી થઈ જાય કે ઓહો ઠાકોરજીની વસ્તુ પણ વહી ગઈ, કદાચ ઠાકોરજીની વસ્તુ વહી જાય, એવું કંઈ નથી, ઠાકોરજીની વસ્તુ હોય ચોર આવે તો ચોરી કરી જાય, કોઈ વસ્તુ ચોરાઈ જાય અન્યત્ર વહી જાય, ત્યારે મનમાં એમ ભાવના કરવી કે ભાઈ મારું મન ઠાકોરજીમાં નહીં હોય, આ ક્યારે ભાવના કરવાની છે એ પાછું કહી દઉં કે જે વસ્તુ ચોરાઈ જાય, ઠાકોરજીના ઉપયોગમાં ન આવે, બગડી જાય, ત્યારે આપણે દુઃખ કરવાની બદલે ભાવના કરીએ, ત્યારે પણ ભાવના કરીએ કે ઠાકોરજી વાંદરાને ખવડાવી દીધું, કારણ કે મારું મન ભક્તિમાં તલ્લીન નહીં હોય. જે વસ્તુ અંગીકાર થાય છે
સેવામાં વપરાય છે એના માટેની ભાવના નથી, પણ સેવામાં વપરાતી નથી, ચોરાઈ જાય, અન્યત્ર વિનિયોગ થઈ જાય. યશોદાજી પણ એ દહીં દૂધ માટલા ભેગા કર્યા હતા પણ ભક્તિના આવેશમાં નહીં, ઠાકોરજીને મૂકીને એમાં ચિત્ત લાગી ગયું, ઠાકોરજી ફોડી તોડી ફોડી નાખ્યું બધું, અને એ દહીં દૂધ માખણ બધું વાંદરાઓને ખવડાવ્યું. તો પ્રભુ આવી લીલા આપણા ઘરમાં પણ કરે છે કે જ્યારે કોઈ વસ્તુ ચોરાઈ જાય, વસ્તુ આપણા ઉપયોગમાં ના આવે ત્યારે આ ભાવનો વિચાર કરવો. આ લીલાનો પ્રભુ આપણે આવે ઠાકોરજી આપણી આ લીલા કરી છે. આ પ્રસંગ છે ધેનુકાસુરનો વધ કર્યો ભગવાને, ત્યારે એ દેહાધ્યાસ નિવૃત્તિ થઈ, કાલી નાગ ઉપર ભગવાને નૃત્ય કર્યું, કાલી નાગનું દમન કર્યું, મર્દન કર્યું, ત્યારે ઇન્દ્રિયોની જે વિષયાશક્તિ છે એના ઉપર ભગવાન રમવા માંડ્યો છે. ઇન્દ્રિયોની વિષયાશક્તિ જે છે એ ભગવાન રમવા માંડ્યો છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે કાંઈ વિષયો છે એમાં ભગવાન સાથે ભોગવવાની ઈચ્છા થાય છે, ભગવાનની સાથે. બીજો એક પ્રશ્ન કર્યો છે, આ બધું ભાવલા વેળાનો પ્રશ્ન છે, લાવા લખ્યો છે, વાંચી દો, મને તો કઈ વાંધો નથી. કે વૈષ્ણવ મહાપ્રભુજીની બેઠકજીમાં દંડવત કરતા હોય છે તો લાદીમાં એ ચુંબન કરતા હોય છે, મહાપ્રભુજી બેઠકની લાદીમાં, એનો શું ભાવ છે? મુસલમાન લોકો આવું કરતા હોય છે, કદમ ચુંબુ. એ મુસ્લિમ લોકોમાં એવી પ્રથા છે, ગુરુના કદમને ચુંબુ. તો કે કેવો આ મ્લેચ્છનો ભાવ જાગતો હશે, બીજું શું થાય? એટલે આપણા ઘણા આમ કરીને આમ કરે છે ને, આમ આજના બધા યંગસ્ટર્સ પણ એવી રીતે આમ કરીને. તો એ મુસ્લિમ લોકોની પદ્ધતિ, આપણી પદ્ધતિ નથી, એ આપણી પદ્ધતિ નથી. એટલે મહાપ્રભુજી સન્મુખ આવું ના કરવું. કેશોદમાં બીજો નવો પ્રચાર ચાલે છે, ત્યાં એક ભાઈ બધાને શીખવાડે છે કે ઠાકોરજીનું ચુંબન કરવું, દર્શન કરવા જાય તો ઠાકોરજીનું ચુંબન કરવું. મેં કીધું હા, હજી ધેનુકાસુર મર્યો નથી, હજી કાલી નાગ અહીં બેઠો છે, વિષયા શક્તિરૂપ કાલી નાગનું દમન થયું નથી, અને આવી ચેષ્ટાઓ કુચેષ્ટાઓ શીખવાડવી કોઈને, સત્સંગ કરાવનાર આવું કરે તો શું ફરજિયાત મારે બોલવું પડે કે ન પડવું પડે કે ભાઈ આ વંચકોથી ચેતો, આ શું શીખવા, કે સેવાનો પ્રકાર છે, ઠાકોરજીને પંચામ સ્નાન કરાવવું પડશે. તો ધેનુકાસુર દેહાધ્યાસ છે, દેહાધ્યાસની નિવૃત્તિ. ધેનુકાસુરને ભગવાને માર્યો કે મારા જે ભક્ત છે એના દેહાધ્યાસને હું દૂર કરીશ, તમારે દેહાધ્યાસને દૂર કરવાનો પ્રયત્ન નહીં કરવો પડે, પણ તમારે શું કરવું પડશે કે તમારી અહંતા મમતા જે છે એ બ્રહ્મ સંબંધથી ભગવાન સાથે જોડવી પડશે, અને ભગવાનના મુખની અંદર તમારે બ્રહ્માંડ દર્શન કરવું પડશે, કે આ સૌથી મોટી નિધિ આ છે. મહાપ્રભુજીનો ભાવ છે ને બેઠકજીનો, એ આપણા પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી પણ ત્યાં જ છે, સાતે નિધિ નવે નિધિ પણ ત્યાં જ બિરાજી રહી છે. આટલી અનન્યતા જો તમારે તમારા ઠાકોરજીમાં હશે તો ભગવાન જેમ યશોદાજીને મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાયું છે એમ તમારા પ્રભુમાં તમને બ્રહ્માંડ દેખાવું જોઈએ. તો પછી ભગવાન કે ધેનુકાસુરને તો હું મારી નાખી, દેહાધ્યાસની બહુ ચિંતા કરવા, તમારી અંદર એક આ ધેનુકાસુર બેઠો છે એને હું મારી નાખી. દેહાધ્યાસ છે, ઇન્દ્રિયોની વિષયાશક્તિ રૂપ જે કાલી નાગ તમારી અંદર બેઠો છે, કાલી નાગ જે ઇન્દ્રિયોની જે વિષયાશક્તિ છે, એ વિષયાશક્તિ જો ભગવાન સાથે રમવા માંડે, તમને ખૂબ સુંદર અવાજ સંભળાય, તમને એમ થાય કે આવા સુંદર અવાજ ઠાકોરજીને સમર્પિત કરું, કીર્તન કરું, આવા સુંદર કીર્તન ઠાકોરજીને સંભળાવું, તો તમને મન થયું કંઈ ખાવાનું, તમને એમ થાય કે ઠાકોરજીને ભોગ ધરું પછી પ્રસાદ લઉં, તમારી ઇન્દ્રિયોની વિષયાશક્તિ ઉપર હવે આ કાલી નાગ ઉપર ભગવાનનું નૃત્ય ચાલુ થયું છે. હવે તમારા બધી જ જે વિષયાશક્તિઓ છે એના ઉપર ભગવાન રમી રહ્યો છે, એ કાલી નાગનું મર્દનની ભગવાનની લીલા છે. એનો આ કે ઇન્દ્રિયોની વિષયાશક્તિ એ દૂર થાય છે, ભગવાન આ રીતે દૂર કરે છે ઇન્દ્રિયોની વિષયાશક્તિ. દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ, ત્યાર પછી આવે છે પ્રાણાધ્યાસ. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે, દાવાગ્નિનું ભગવાને પાન કર્યું, જંગલમાં આગ લાગી છે એ દાવાગ્નિ ભગવાન પોતે એનું પાન કર્યું છે, એટલે ત્યારથી પ્રાણનો અભ્યાસ પણ ભગવાને, ભક્તોના પ્રાણાધ્યાસને પણ ભગવાને દૂર કર્યો છે. અંતઃકરણાધ્યાસ, પ્રલંબાસુર આવ્યો છે ભગવાન રમવા માટે,
એ ક્રીડા કરી રહ્યા છે ગોપ બાળકો સાથે. આમાં પ્રલંબાસુ એવો આવી ગયો કે ગોપ બાળક જેવો વેશ ધારણ કરીને એમાં અંદર આવી ગયો. પ્રલંબાસુ કે અંદર આવી ગયો. પુષ્ટિ માર્ગમાં પણ આવું જ થઈ ગયું, ધોતી બંડી તિલક ધારણ કરીને કેટલાય પ્રલંબાસુર આવી ગયા છે, એક નહીં કેટલાય. તો પ્રલંબાસુર આવી ગયો, ગોપ બાળકનો વેશ ધારણ કરીને આવ્યો. ભગવાને પ્રલંબાસુરને બલદેવજી દ્વારા મરાયો. અંતઃકરણનો અધ્યાસ ભગવાને ભક્તોના અંતઃકરણના અધ્યાસને પણ દૂર કર્યો. આ તૈયારી થઈ રહી છે કોની? છે રાસલીલેક તાત્પર્ય. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, ત્યાં સુધી રાસમાં તમારો અધિકાર નથી. ભગવાન દૂર કરે છે ભક્તોના અંતરાયને, પોતે દૂર કરી રહ્યા. પછી આવે છે ચાર પર્વ અવિદ્યાના થયા, પાંચમું પર્વ આવે છે. અવિદ્યાનું પાંચમું પર્વ છે ભગવાને બીજી વાર દવાગ્નિનું પાન કર્યું અને બ્રજભક્તો બધા કૃષ્ણની શરણમાં દોડ્યા. હે કૃષ્ણ, અમે તારી શરણમાં છીએ, આ ભયથી તું રક્ષા કર. અને ફરતો દાવાગ્નિ વ્યાપી ગયો છે. ગાયો, ગોવાળો, કોઈનો કાંઈ પણ વાળ વાંકો ન થયો. ગાયો પણ એવી ને એવી કોઈ બળી નહીં. ભગવાન બધી જ દાવાગ્નિનું ફરીથી પાન કર્યું. સ્વરૂપ વિસ્મૃતિ, આત્માનું અજ્ઞાન ભગવાને પુનઃ દાવાગ્નિનું પાન કર્યું અને આ દૂર કર્યું. સ્વરૂપ વિસ્મૃતિ પણ થઈ ગઈ. હવે સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ. હવે કૃષ્ણને બરાબર બધા માનવા મળે કે આ કૃષ્ણ કોઈ સામાન્ય ગોવાળિયો નથી. હો, આને ગાયની રક્ષા આ રીતે કરી. કોઈ ગાય બધાને એના જ ગીત ગાવા લાગ્યા. ગોપ બાળકો બધા આની જ કથા કહેવા માંડ્યા. ગોપો પણ જઈને પોતાની સ્ત્રીઓને એ ભગવાનની આવી કથા સંભળાવે કે કૃષ્ણ આટલો ચમત્કારી, આ તો કોઈ દેવતા પૂછે, આવો છે કૃષ્ણ. એની પત્નીઓને પણ એ કહેવા માંડ્યા. ગોપો એની પત્નીને કહેવા માંડ્યા. ગોવાળિયાઓ ગોપ બધા મળીને ભગવાનની જ કથા ગાવા માંડ્યા. બધા એની સ્વરૂપની જે વિસ્મૃતિ, આ સામાન્ય ગોવાળિયો નથી. નખલુ ગોપિકાનંદનો ભવાન, એ સ્વરૂપ વિસ્મૃતિ જે છે એ પણ દૂર થઈ છે. અને બધા જ કૃષ્ણમાં આસક્ત થયા છે. પ્રમેય પ્રકરણ છે, ભગવાનમાં બધાની આસક્તિ થઈ ગઈ છે. તો ગોપીનામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને એ ક્ષણમ યુગશતમીવ યાશામ યેન વિના અભવત. આવી સ્થિતિ હતી ગોપિકાઓની. હવે ગોપિકાઓ કોણ છે? આ બધા અધ્યાસ દૂર થાય ને તો ગોપિકાની ખબર પડે, બાકી તો ગોપિકામાં સ્ત્રી જ લાગે. ભગવાનમાં કોઈક સામાન્ય કામી પુરુષ લાગે અને પછી આ ગોપી અને કૃષ્ણનું કંઈક આ કામ લીલા હોય એવું લાગે. અહીં તો નિષ્કામ છે લીલા. તો એ સ્વરૂપની બરાબર સ્મૃતિ થઈ છે અને બધા જ એટલા ભગવાન કૃષ્ણમાં એવા આસક્ત બન્યા, કારણ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણના અધ્યાસ સ્વરૂપ વિસ્મૃતિ દૂર થાય ત્યારે ભગવાનમાં આસક્તિ થાય. તો ભગવાન આ બધું પોતે કરે છે ને, ભક્તોનું કાર્ય પોતે કર્યું છે ભગવાને કે હું બધા તમારી અંદર બેઠેલા અસુરોને હું મારું છું. ક્યાંય ધનુકાસુર બહાર નથી, ક્યાંય કોઈ અસુર બહાર નથી. બધા અહીંયા ભક્તની અંદર જે બેઠા છે, ભગવાન કે છે હું આને નથી મારતો, પણ દરેક ભક્તોના દેહાધ્યાસ દૂર કરું છું, દરેક ભક્તોની વિષય આ શક્તિને દૂર કરું. ભગવાન ભાવના કરે છે, ભગવાનની ભાવના પછી સત્ય હોય, સત્ય સંકલ્પ. ભગવાન ભાવના કરે છે કે હું આ બકાસુર નથી મારતો, પણ મારા ભક્તોની અંદર રહેલી આ લોભ અને અસત્યની વૃત્તિ, એ દંભનું જે સ્વરૂપ છે એને હું મારું છું. મારા ભક્તોમાંથી આ દૂર થાય. ભક્તો ધારાર્થ પ્રગટ થયા છે ભગવાન, ભક્તો માટે પ્રગટ થયા છે ભગવાન. અને આપણે ત્યાં સેવામાં તો લીલામાં તો હજી બધા માટે એક કૃષ્ણ પ્રગટ થયો, બધાની વચ્ચે એક કૃષ્ણ પ્રગટ થયો. અહીં તો પાછી લીલા, અહીંની લીલા એવી છે, આ પણ એક લીલા થઈ રહી છે. તમારા ઘરમાં ઠાકોરજી બિરાજીને પણ કૃષ્ણ લીલા, વ્રજલીલા કરી રહ્યો છે. એ લીલા તો કેવળ તમારી માટે જ છે. તો એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ મૃદાદેહે પ્રાદુર્ભૂતઃ. અહીં જે લીલા છે ઓલી લીલામાં તો વ્રજભક્તની વચ્ચે એક કૃષ્ણ હતો, અહીં તો કેવલ કૃષ્ણ તમારી માટે જે પ્રકટ થયો, આપણી માટે જે પ્રકટ થયો, એ આપણા ઘરનો ઠાકોરજી છે. એ આપણા ઘરના ઠાકોરજીની પણ એક લીલા છે જે અત્યારે ચાલુ રહી છે. આ વ્રજલીલાની સાથે આપણે આપણી આ લીલાનું પણ કેવી રીતે કનેક્શન છે એ લાલુ ભટ્ટજી બતાવે છે કે આ લીલા અને આ સેવા સાથે આનો આ સંબંધ છે. તો સેવા શાંતિથી કરીએ, લીલાનો વ્રજભક્તોની ભાવનાથી કરીએ તો આનો બધો આનંદ આવે. બાકી આ સેવા એટલે શું? ભોગ ધરીને ખાવ બસ. આ સમર્પિત વસ્તુ નામ તસ્મા વર્ધન મહાત્મા થઈ ગયા પાકા મહાન ભગવતી. આટલી જ સેવા, ભોગ ધરીને ખાવ, ભોગ ધરીને ખાવ.
તો ભોગ ધરીને ખાવા માટે આ સેવા નથી, ભોગ ધરીને ખાવા માટેની આ સેવા નથી. સેવા વ્રજભક્તોની ભાવના હશે, ભજનીયો વ્રજાધીપ છે. તો આ વ્રજાધીપ આ રીતે છે કે વ્રજની લીલાઓનું સ્મરણ કરીએ, એની સાથે સેવા કરીએ. ભજનીયો વ્રજાધીપ તો કેવી આસક્તિ છે ગોપિકાઓની ભગવાનની અંદર. તો ગોપી નામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને, ગોવિંદ દર્શન કરે છે ત્યારે ગોપિકાઓને પરમાનંદનો અનુભૂતિ થાય છે ભગવાન. આપણે પણ આપણા ઠાકોરજીને ત્યારે દર્શન કરીએ ત્યારે એ ગોપી નામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમિવ યાશામ યેન વિના અભવત, એમ ભાગવત કહે છે કે એક ક્ષણ ભગવાનથી દૂર રહેવાથી ગોપિકાઓને 100 યુગ જેટલો સમય ભગવાનથી દૂર રહ્યા હોય એવું લાગે છે એક ક્ષણ. તો ને આપણે કે ગોપી ગોપી ભાવ છે, ગોપી ભાવ હોય તો એક ક્ષણ તમારે ઠાકોરજી દૂર જવાનું તમને મન નથી થાય તો ગોપી ભાવ છે. ઠાકોરજી સામે ટકવું જ નથી, મારામાં ગોપી ભાવ છે. જ્યાં નાચવું જોઈએ એનું નાચે, બીજી જગ્યાએ વાડી નાચતા હોય. અરે ભાઈ વાણ નાચવું જોઈએ એ વિના નૃત્યે ગાને હરિરપ્રીતિ કથમ ભાવે. ભગવાનની સામે નાચવાનું મન થતું નહીં, જલ્દી પુરાડો અને રાસ રમવા બી ચાલો. રાસ રમવાને વેલા આવજો હોજી, રાસ રમવાને વેલા આવજો, સંગ રાધિકાને લાવજો હોજી રે. તો પણ એ કૃષ્ણની સાથે રાસ રમવા, એટલે કૃષ્ણને મૂકીને રાસ રમવા. તો કેની ગોપી, આ ગોપી તો એક ક્ષણ જો ભગવાનથી દૂર જાય છે તો એવા પ્રેમી ભક્ત છે આ ગોપીજનો વ્રજ ભક્ત. કે એક ક્ષણ જો ભગવાનથી દૂર જાય છે ને તો એક યુગ શતમિવ, ક્ષણમ યુગ શતમિવ યાશામ જૈન વિના અભવત. એક ક્ષણ જો ભગવાનથી ગોપી દૂર જાય તો ભગવાન એક 100 યુગ જેટલી એને પીડા થાય છે. અને પાછા જયારે ભગવાનનું મુખ કમલનું એક ક્ષણ પછી દર્શન થાય છે ને તો પરમાનંદની અનુભૂતિ થાય છે. ગોપી નામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શન. તો આ ગોપીજનો છે, હવે ગમે ગોપીજન ઘરમાં સેવા કરે નહીં, બહાર રાસલા લીધા કરે તો કે ગોપી છે. કેની ગોપી, હા તો ગોપાયતી તી ગોપી, જે પોતાના ભાવને ભગવાન સિવાય ક્યાંય પ્રકટ ન કરે, ગુપ્ત રાખે, ગુપ્તતાથી ભગવાનની સેવા કરે એને ગોપી ભાવ કહેવાય છે. તો એ ઠાકોરજીની પોતાના ઠાકોરજી કૃષ્ણ જે પ્રકટ થયો છે એનાથી એક ક્ષણ દૂર જાય તો એટલી પીડા થાય છે ગોપીજનને. એ ગોપીજનો છે આપણા ગુરુ કહેવાય, ગુરુપદે મહાપ્રભુજી કહે છે એમના ભાવની ભાવના કરવાની છે. ને આપણે ગમે ને ગોપી કહી દઈએ છીએ એ તકલીફ છે. એ ગમે ને ગોપી બનાવી દે, ગમે ને કૃષ્ણ બનાવી દે. એટલે કૃષ્ણને એટલે હું કહું છું કૃષ્ણ આવો જ. કૃષ્ણ છે એ ભક્તો માટે જ પ્રકટ થયો છે, ભક્તો ધારાર્થ પ્રકટ થયો છે. એ કૃષ્ણની લીલાઓમાં જે કાંઈ અસુરોને મારે છે ને તો ભક્તની અંદર ભગવાન પણ ભાવના કરીને મારે છે કે આ અસુરોને મારવા માટે તો બીજા પણ ચાલે, અંશાંશ પણ ચાલે, પણ હું જ્યારે મારું છું અસુરોને તો એનાથી મારા ભક્તોના આ બધા દુર્ગુણો જે રહેલા છે એ દૂર થાય, તો મારો આનંદ એને પ્રાપ્ત થશે, તો એનું સ્વરૂપ આનંદ પ્રાપ્ત થશે, તો કઈક એની રાસની યોગ્યતા થશે, બાકી રાસની યોગ્યતા નહીં થાય. હવે કૃષ્ણ છે એ શ્રંગાર રસાત્મા સ્વરૂપ છે. આપણે રસની થોડી ચર્ચા કરીએ, રસ કોને કહેવાય, રસાત્મક સ્વરૂપ, રસાત્મક ગ્રંથ, રસરૂપ લીલા. રસરૂપ લીલા એટલે શું, રસ એટલે શું, રસ એટલે શેરડીને રસ કહેવાય, એમ તો શેરડીનો રસ, નવલો રસ, નવલો રસ, હા એવો રસ નહીં પણ રસ શાસ્ત્ર છે. રસ છે વિભાવ અનુભાવ સંચારી ભાવે હિ નિષ્પન્નો સ્થાયી ભાવ રસસ્મૃત. વિભાવ અનુભાવ સંચારી ભાવથી જે સ્થાયી ભાવ જે પ્રકટ થઈ રહ્યો છે, નિષ્પન્ન થાય છે, એ રસ કહેવાય છે. રસ આ છે, શબ્દો શાસ્ત્રીય હોય છે અને એની વ્યાખ્યા પાછી સાવ એ પોતાની બુદ્ધિમાં આવે એવી કરી નાખે છે, રસ રસ રસ. તો રસ આવે એટલે કઈ કામ લાગે, શું રસ એટલે શું હશે.
શબ્દ કોઈક શાસ્ત્રીય જ છે, પણ શાસ્ત્રને સમજાવ વગર એની વ્યાખ્યા પાછી સાવ પોતાના મનમાં આવે કરી નાખે. જેને મનમાં આવે દીવો ધૈરો પ્રયત્ન આત્મા. બાપાને ખબર નથી, સંસ્કૃત બોલતા આવડે નહીં, તો શિષ્યને આવડે નહીં સંસ્કૃત. અને બાપાને પૂછ્યું કે આ દીવો ધૈરો પ્રયત્ન આત્મા, દૈવોદ્ધાર પ્રયત્ન આત્મા, આ છે શું? બાપા કે સંધિ આમ છૂટી થાય નહીં. દીવો ધૈરો પ્રયત્ન આત્મા, તો કે ઈ લીલા તો સમજાવો બાપા. ઈ લીલા શું, કેવી ગુડ લીલા? તો બાપા બધી લીલા જોડવામાં તો હોશિયાર હોય. તો બાપા કે મહાપુરુષ જંગલમાં પધારતા હતા, ગાઢ જંગલ હતું અને અંધારું થઈ ગયું રાતના. તો એક પ્રેત આગળ આગળ ચાલવા માંડ્યો, એક પ્રેત આગળ આગળ ચાલવા માંડ્યો. તો મહાપુરુષ દીવો લઈને હાથ મૂકી દીધો, કરશે વાલે. તો પ્રેત આગળ આગળ ચાલ્યો જાય, પાછળ પાછળ મહાપુરુષ જાય છે. દીવો ધૈરો પ્રયત્ન હાથમાં, દૈવધાર પ્રયત્ન આત્મા. આટલા વર્ષો સુધી શાસ્ત્ર સમજાય આમ જ ચાલ્યું, દીવો ધેરો પ્રયત્ન આત્મા. ન સોળસ ગ્રંથ ની ખબર, ન ગ્રંથ ની ખબર, પણ શાસ્ત્રીય શબ્દ કઈક હોય તો એની મનગણત વ્યાખ્યા. હવે રસ જે છે, હવે દૈવોદ્ધાર પ્રયત્ન આત્મા. બાપા એમ કે દીવો ધૈરો પ્રયત્ન. ઓલો અજ્ઞાની બાજુ શિષ્ય હોય એ ગદગદ થઈ જાય કે બાપા આવો ભાવ અમને ક્યાંથી સ્ફુરે, તમને જ મહાપુરુષ લીલા સ્ફુરે, અમને ક્યાંથી સ્ફુરે. તોય કાયમી ચેલો થઈ જાય લ્યો, કારણ કે આવું તો એને એને સ્ફુરે નહીં ને. એટલે અત્યારે કેવા ભગવદી હજી છે કે બીજા બધા જે ભગવદીઓ છે એના કરતા એક ટોપ મોસ્ટ ભગવદીની કથા તમને કહી દઉં, કે એવું જ્ઞાન લગભગ અત્યારે કોઈને નથી. ને આ વારસો જાણે કોને આપી જશે ભગવાન ખબર નથી. હજી બિરાજે છે એ દરેકનું લીલાનું સ્વરૂપ કહી દે છે. બોલો, દરેકની લીલાની જ કથા કરે, અહીંની નહીં. અહીં તમારું નામ પૂછવું પડે, ને તમારું નામ શું એમ પૂછે, ક્યાંથી આવો છો એ પૂછે. પછી સમાધિ લગાવીને જોઈ લે કે લીલામાં તમે યમુનાજીની અંતરંગની સખી, ચોથા યુથની સખી. આ નામ લીલાનું તત્ત જ અનુસંધાન. તો કોઈ ઝઘડા હોય તો પણ લીલામાં અનુસંધાન કરી લે તરત જ, એવા મહાનુભાવ છે એક. પણ એ બહુ વૃદ્ધાવસ્થામાં આવી ગયા છે તો હજી સશક્ત છે. પણ લીલાની કથા કયા કરે, લીલાની કથા બધાને સમજાવે. તો અહીં વાત મેં કહી દીધી કે ના કહી દીધું, કેવી આખી જેમાં કૃષ્ણ કથા ચાલે ને એવી કથા બનાવી દીધી આખી, એ પણ જોવાની જરૂર છે. અમારે ત્યાં એક વૈષ્ણવ જે છે એ દવા પીને આપઘાત કર્યો, દવા પીને આપઘાત કર્યો. અને આ બાપાને એને પૂછ્યું કે આવું કેમ થયું, સેવામ ભાવવાળો હતો, છેલ્લે દિવસે પહોંચ્યો એ દિવસે ફૂલના પલના બાંધા ઠાકોરજી ફૂલ, તો એ આવું કેમ કર્યું, આવું પગલું કેમ ભર્યું, ઠાકોરજીને પલના ઝુલાવ્યા અને ઠાકોરજી ભાવવાળો હતો છોકરો, 30 મારી સાથે રમતો, એટલે અમારી મારા જેટલી ઉંમરનો હતો, અમારી સાથે રમતો. હવે મેં તો કીધું હજે થયું એ ભગવદ ઈચ્છા અને વિવેક ધૈર્ય આશ્રય રાખવું, આપણે બીજું શું કહી શકીએ. સાંત્વન થતી નથી, બાપાએ બરાબર સાંત્વન આપી દીધું. હવે એ સામર્થ્ય મારા મનનું તો હું કેમ પ્રકટ કરું. બાપાએ એને સાંત્વન આપ્યું. બાપા કે આંખ બંધ કરીને 2 કલાક કે સમાધિ લગાવી, 2 કલાક ન બોલ્યા ને ચાલ્યા, ખાલી સાંભળવું બધું વૃતાંત. 2 કલાક ગોઠવવું તો કરું રાખું, એ સમાધિમાં એ થાય છે. એને સમાધિ લગાવી, સમાધિમાં એમ જોઈને 2 કલાક સમાધિમાંથી બહાર આવ્યા આંખ બંધ કરીને. એ સામર્થ્ય આપણે રહી ન શકીએ, 10-15 મિનિટમાં તો કંઈક થાય જો આંખ બંધ કરીને બેઠા છે. 2 કલાક નીંદર ખેંચી લેતા હશે, બધું આવડતું હશે, હવે એમ એ પ્રેક્ટિસ પડી ગઈ હોય તો બધી ઘણી બધી પ્રકાર. 2 કલાક પછી બાપાએ એમ કીધું કે ઠાકોરજી લીલામાં તો પ્રાપ્ત થઈ ગયા છે, આંટો મારીને આવ્યા એમ કે લીલામાં તો પ્રાપ્તિ થઈ ગઈ છે, તમે કોઈ ચિંતા કરો, માં લીલામાં પ્રાપ્ત થઈ ગયો છે છોકરો, અને લીલામાં આનંદથી ઠાકોરજી લીલામાં છે. તો શું કરે છે, બસ આનંદથી ઠાકોરજીની સેવા ટેલ, ત્યાં સ્વામીજી નિકુંજમાં એ સખી છે. પણ બાપા આ થયું શું કામ, આવું એનું કારણ શું? તો બાપાએ કારણ બતાવ્યું કે આ લીલામાં હરિણીનું સ્વરૂપ છે. આનું લીલામાં હરિણી, વનકી વો હરિણી ભલી અપને પતિને સમેત હો લલના. તો એ હરિણીનું સ્વરૂપ છે આ લીલાની અંદર, ઠાકોરજીના લીલામાં હરિણી છે. ધન્નાસ્ત યે મૂઢ મતયોપી હરિણ્યેતા યા નંદ નંદન ઉપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ વેણુનિદમ સહકૃષ્ટ સારાહ પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. એ પ્રકારનું જે હરિણીનું જે વેણુગીતમાં વર્ણન છે એ પ્રકાર, એ હરિણીનું સ્વરૂપ છે લીલામાં. અને એની જે વહુ છે ને એ સિંહનું સ્વરૂપ છે, લીલામાં સિંહ છે.
એટલે ત્યાં એ બે ને વેર, સિંહને અને એ તો એકબીજાને વિરુદ્ધ કહેવાય ને, એટલે લીલામાં સિંહ હોય ને પાછા, ન હોય એમ તો કેમ કહેવાય ગિરિરાજમાં સિંહ વગેરે. તો સિંહણ છે ને આ તમારી વહુ બની છે, છોકરો હરિણ છે. એટલે યહાં પણ લીલામાં બેનો સંબંધ આવો છે, બેને અલગ અલગ યુથમાં છે, અલગ અલગ પ્રકાર છે, એટલે એને ભળતું નથી. અહીં ભળ્યું નહીં એના કારણે આ થયું. લીલામાં પાછી સિંહણનું સ્વરૂપ એ તમારે વહુએ સિંહણનું સ્વરૂપ તો છે જ લીલામાં, એટલે બેને ભળ્યું નહીં એટલે આ થયું. એને ખબર હતી કે આ બેન ભેડ્યું નહીં, મન દુઃખ હતું એટલે એમાં આ પગલું ભર્યું, એટલે બધું આખી વૃતાંત ગોઠવીને કહી દીધો. આવું સામર્થ્ય ધરાવનાર ભગવતી છે. બોલો, જોવાની ખૂબી, તમારું નામ ને સરનામું કઈ ખબર ન હોય પણ લીલાની બધી ખબર હોય, આઈને કઈ ખબર ન હોય. તમને પૂછે શું નામ, લીલામાં આમ ચંદ્રાવલીજી અંતરંગની સખી ચંદ્રભાગાથી પ્રગતિ, એ લીલા જ્યાં સુધી લગાવી દે એમ, એ બધું આવું સામર્થ્ય છે. એટલે લીલાની કથા, એટલે બાપાઓની લીલા આવી ચાયલા કરે છે. બીજી શાસ્ત્રીય શબ્દ રસ છે, એ રસ કોને કહેવાય એ એને ખબર નથી. રસ એટલે પછી એ કામને રસ કહી દે કે વિષયાવેશને રસ કહી દે. પણ વિભાવ અનુભાવ સંચારે ભાવે હિ નિષ્પન્નો સ્થાયી ભાવ રસસ્મૃત. વિભાવ સંચારી ભાવ અનુભાવ વગેરે દ્વારા નિષ્પન્ન થતો જે સ્થાયી ભાવ છે એને રસ કહેવાય. તો 10 પ્રકારના રસ છે. વિભાવ એટલે તમારી અંદર કોઈ એક સ્થાયી ભાવ છે, એ જેના માટે પ્રકટ થઈ રહ્યો છે એ આલંબન વિભાવ કે વિભાવના બે પ્રકાર, આલંબન અને ઉદ્દીપન. આલંબન અને ઉદ્દીપન જેના માટે તમને જે કંઈ તમારી અંદર એક ભાવ પ્રકટ થઈ રહ્યો છે એ આલંબન છે, અને એના પ્રત્યે પ્રેમ પ્રકટ થવામાં જે કંઈ સહાયક ઉદ્દીપ્ત કરનાર તત્વ છે એ ઉદ્દીપન વિભાવ છે કે ભાવને ઉદ્દીપ્ત કરે છે. સત્સંગ છે આપણા ભાવને જેમ વધારે છે ઉદ્દીપન છે, ભગવાન છે આપણો આલંબન છે. તો આલંબન અને ઉદ્દીપન બે વિભાવ છે. અનુભાવ, અનુભાવ એટલે કોઈ ચેષ્ટાઓ. તો આપણે પાછી મથુરાની લીલામાં જઈએ છીએ, ભગવાન જયારે મલ્લોની સભામાં કંસને એમ કે મલ્લ સાથે યુદ્ધ કરાવીને એને, આ મલ્લો તો આ બે બાળકોને ચૂર ચૂર કરી જ નાખશે, તો મલ્લની સભા ગોઠવી છે ને એમાં ભગવાન પધારે છે ત્યારે ભાગવત એમ કહે છે કે મલ્લાનામ અસનિહિ નૃણામ નરવરસ ત્રિણામ સ્મરો મૂર્તિમાન ગોપાનાં સ્વજનઃ અસતામ સ્થિતિ ક્ષિતિભુજામ શાસ્તા અને સ્વપિત્રોહ શિશુ અને મૃત્યુર્ભોજ પતેર વિરાટ અવિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણિનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતસાગ્રજ મલ્લાનામ અસનિહિ નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. ભગવાન પધાર્યા છે મલ્લની મથુરાની, એ મલ્લની જે યુદ્ધની જે ભૂમિ મલ્લોની હોય છે અખાડો, એમાં ભગવાન પધાર્યા છે ત્યારે જે મલ્લો હતા એને તમને